नमस्कार, आप जो राज जी 24 कलाक હું જો આપની સાથે જુહી હું જો આપની સાથે ખ્યાતિ મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું. અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓએ આપી દીધો છે રાજીનામું. મેઘરજના પૂર્વ એમએલએના પુત્રે આપ્યું રાજીનામું. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ આપ્યું છે રાજીનામું. જતીન પંડ્યા 3 ટર્મ મેઘરજ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે, તેમણે રાજીનામું આપ્યું. જતીન પંડ્યાના પત્ની રૂપલબેન પંડ્યાએ પણ પદ પરથી રાજીનામું આપ્યું છે. રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ, પતિ અને પત્ની સહિત 500 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આવતીકાલે સીઆર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે અને ભાજપમાં જોડાશે. કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ. કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી. જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે. ઓનલાઈન પર સમીર જોડાયા છે. સમીર, ભારતીય જનતા પાર્ટીમાં આગમન અને કોંગ્રેસનો છેડો ફાડી રહ્યા છે 500 થી વધુ કાર્યકર્તાઓ અને પતિ પત્ની એટલે કે પ્રમુખ ઉપપ્રમુખ બંનેના રાજીનામા, શું વધુ વિગતો? બિલકુલ ખ્યાતિ, અરવલ્લી જિલ્લાના રાજકારણમાં વધુ એક ગરમાવો આવ્યો છે અને પીઢ કોંગ્રેસી નેતા કહી શકાય અને પૂર્વ ધારાસભ્યના પુત્ર કહી શકાય તેવા જતીન પંડ્યા અને તેમની પત્ની રૂપલ પંડ્યાએ બંને રાજીનામું આપ્યું છે અને આવતીકાલે 500 થી વધુ જે કાર્યકરો છે તે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે સીઆર પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ધારણ કરશે. જતીન પટેલની વાત કરવામાં આવે, પંડ્યાની વાત કરવામાં આવે તો તેઓ 3 ટર્મ મેઘરજ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને તેમની પત્ની રૂપલ પંડ્યા છે જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે. એટલે કે આપણે ક્યાંક કોંગ્રેસમાં એક મોટું ગાબડું ભાજપ પાડવામાં સફળ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે લોકસભાની ચૂંટણી આવે છે અને મેઘરજ બેઠક ઉપર મહત્વનો રોલ આ બંને નેતાઓનો રહેલો છે, ત્યારે તેઓ 500 કાર્યકર્તાઓ સાથે આવતીકાલે કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે, જેને લઈને હાલ અરવલ્લી જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ.